આતંકીઓએ ઘરોમાં ઘુસીને સો લોકોની કરી ક્રૂરતાપૂર્વક હત્યા આદેશમાં બજારમાં ખુલ્લેઆમ ગોળીબાર બોકો હરમના આતંકવાદીઓએ ઉત્તરપૂર્વ નાઇજીરિયામાં નરસંહાર કર્યો છે બુધવારે સ્થાનિક રહેવાસીઓએ દાવો કર્યો હતો કે આતંકવાદીઓએ બજાર અને લોકોના ઘરો પર ગોળીબાર કર્યો હતો જેમાં ઓછામાં ઓછા સો લોકો માર્યા ગયા હતા બે પોલીસના પ્રવક્તાએ જણાવ્યું હતું કે પચાસથી વધુ આતંકવાદીઓ રવિવારે સાંજે યોબે રાજ્યના તારમુઆ કાઉન્સિલ વિસ્તારમાં મોટરસાઇકલ પર પ્રવેશ્યા હતા અને ઇમારતોને આગ લગાડતા પહેલા ગોળીબાર કર્યો હતો યોબેના ડેપ્યુટી ગવર્નર ઈદી બોડે ગુબાનાએ રવિવારના હુમલામાં ચોત્રીસ લોકોના મૃત્યુ થયાની જાણકારી આપી હતી અત્યાર સુધીમાં કુલ એકસો બે લોકોના મોત થયા છે અધિકારીઓના આગમન પહેલા મોટાભાગના લોકોને દફનાવવામાં આવ્યા હતા અથવા તેમના મૃતદેહને દફનાવવા માટે અન્ય સ્થળોએ લઈ જવામાં આવ્યા હતા આ સમુદાયના નેતાએ જણાવ્યું હતું કે ઘણા લોકો ગાયબ હોવાથી અમે હજુ પણ લોકોને શોધી રહ્યા છીએ રવિવારે યોબે થયેલો હુમલો ગયા વર્ષે થયેલા હુમલા કરતાં વધુ ઘાતક હતો તેમજ સ્થાનિક મીડિયાએ અહેવાલ આપ્યો છે કે આતંકવાદીઓએ હુમલાની જવાબદારી સ્વીકારી હતી અને કહ્યું હતું કે આ ગ્રામીણો દ્વારા સુરક્ષા કર્મચારીઓને અમારી પ્રવૃત્તિઓ વિશે માહિતી આપવા બદલ બદલો લેવામાં આવ્યો હતો સ્ટાર ન્યૂ સેવન હંમેશા સચ્ચાઈની સાથે